क्या प्रकार नियमों पालन कर शाला द्वारा कितनी तैयारी कर जी चौक्स द्वारा आज थी कही सकते धोरण 6-8 वर्गो शुरू कर 18 महीना लांबा समय बाद आ शैक्षणिक कार्य शुरू कर दृश्य में तमे जोई शको छो कि आपणे अत्यारे कामेश्वर स्कूल में छे ज्यां तमे जुओ छो कि बाळको आवी गया छे अने अत्यारे शिक्षण पण लई रह्या छे। खास करी अने सोशल डिस्टन्स नुं अहींया खास ध्यान राखवामां आव्युं छे। क्लास में 50% हाजरी ज बाळकोनी राखवामां आवी छे अने ए ज बाळको स्कूले आवे छे जेमना वालीओ द्वारा तेमने सहमति पत्र आपवामां आव्युं हतुं। तेओ इच्छता हता कि તેઓ પોતે ઓફલાઈન આવીને એજ્યુકેશન લે માટે સાથે જે ઓનલાઈન એજ્યુકેશનની વ્યવસ્થા તો ચાલુ જ રાખવામાં આવી છે। આજથી 30,000 સ્કૂલોમાં 32,00,000 સ્ટુડન્ટો જે છે શૈક્ષણિક કાર્ય આજથી શરૂ કરવામાં આવ્યું છે અને 50% વિદ્યાર્થીઓની હાજરી સાથે આ શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। અહીંયા જે શિક્ષકો છે તેમની સાથે વાત કરીશું। સ્કૂલમાં કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે? શું નામ છે આપનું? હિરલ દવે। હિરલ બેન, ખાસ કરીને સ્કૂલમાં આજથી બાળકોને 6-8 બાળકો આવી રહ્યા છે, કઈ રીતની વ્યવસ્થા, કઈ રીતની ગાઈડલાઇનનું પાલન કરવામાં આવે? સરકાર દ્વારા આપવામાં આવેલી દરેક ગાઈડલાઇન સ્કૂલ દ્વારા પાલન કરવામાં આવ્યું છે। જેવી રીતે સરકારે જણાવ્યું કે આગળ હવે શિક્ષણ ચાલુ કરવાનું છે આપણે ધોરણ 6-8, એના આગલા જ દિવસે અમે પેરેન્ટ્સને સંમતિપત્રના મેસેજ મોકલી દીધા હતા। અહીંયા સ્કૂલ સંપૂર્ણ સેનિટાઈઝ કરવામાં આવી છે। જ્યારે બાળકો સવારે આવ્યા ત્યારે એમનું ટેમ્પરેચર ચેક કરવાનું તથા તેમને સેનિટાઈઝ કરવાનું કામ પણ કરવામાં આવ્યું છે। બાળકો જે આવ્યા છે, માત્ર જે વાલીઓએ પરમિશન આપી છે, કન્સર્ન લેટર આપ્યા છે, એમને બેસાડવામાં આવ્યા છે અને એ લોકોની સંપૂર્ણ કોરોના ગાઈડલાઇન પ્રમાણે માસ્ક પહેરવાનું, સેનિટાઈઝર સાથે રાખવાનું, કોઈ પણ વસ્તુ એમણે એકબીજા સાથે શેર નહીં કરવાની, એનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે। ઓનલાઈન એજ્યુકેશન ચાલુ છે? હા, ઓનલાઈન એજ્યુકેશન પણ ચાલુ છે કે જેથી વિદ્યાર્થીઓ જે લોકો ઘરે છે એ લોકોનું ભણતર ના બગડે એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે સ્કૂલ દ્વારા। ખાસ કરીને જે બાળકો આવ્યા છે 18 મહિનાના લાંબા સમય પછી બાળકો સ્કૂલે આવ્યા છે તેમની સાથે જ વાત કરીશું। કયા ધોરણમાં ભણે છે તું? 6th। આજે તું સ્કૂલે આવી છું, 18 મહિના પછી સ્કૂલે આવી છું, તો શું કહીશ? મને બહુ ગમ્યું છે સ્કૂલે આવીને, આ સ્કૂલ બહુ જ મસ્ત છે। અહીંયા છે ને સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરે છે, કોવિડની બધી જ ગાઈડલાઇન્સ ફોલો કરી રહ્યા છે। અહીંયા મેમ્સ મેમ્સ બહુ જ કોઓપરેટ કરે છે આપણી સાથે અને અહીંયા આવીને સ્કૂલમાં આપણે એન્ટર થઈએ એમાં સેનિટાઈઝર આપણને આપવામાં આવે છે અને એની પછી આપણને ટેમ્પરેચર આપણું ચેક કરે છે અને અહીંયા આપણને એક કન્સન્ટ લેટર કરીને આપે છે। બીજી તરફ, તને ઓનલાઈન એજ્યુકેશન ગમતું હતું કે ઓફલાઈન એજ્યુકેશન ગમે છે? ઓફલાઈન એજ્યુકેશન ગમે છે કેમ કે ઓફલાઈન એજ્યુકેશનમાં આપણને વધારે સમજાય છે। ચોક્કસ દ્રશ્યોમાં તમે જોયું હશે, ફરી એકવાર બતાવીશ કે દરેક સ્ટુડન્ટના ક્લાસમાં બેઠા છે, તેમના ચહેરા ઉપર માસ્ક છે, એક બેચ ઉપર એક જ વ્યક્તિ એટલે સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં આવ્યું છે, 50% જ વિદ્યાર્થીઓ હાજર છે, સતત તેમને સેનિટાઈઝ કરવામાં આવી રહ્યા છે। સ્કૂલો ઓપન થાય એટલે 6-8 વર્ગ શરૂ થાય તે પહેલાં ક્લાસરૂમને સેનિટાઈઝ કરવામાં આવ્યો હતો અને સાથે જ ઓફલાઈન એજ્યુકેશનની સાથે ઓનલાઈન એજ્યુકેશન તો ચાલુ જ રાખવામાં આવ્યું છે, કારણ કે જે વિદ્યાર્થીઓ નથી આવી શકતા સ્કૂલે તે લોકો ઘરે બેસીને અભ્યાસ કરી શકે અને જે વિદ્યાર્થીઓ આવ્યા છે તેમને તેમના પેરેન્ટ્સનો જે સંમતિ પત્ર છે તે લાવવાનું રહ્યું હતું। દરા બિલકુલ થી આજકા જોડાયેલા રહેશો, રવિ આપની પાસે આવીશ। વડોદરામાં પણ શાળાઓ આજથી શરૂ થઈ છે, 6-8 વર્ગો શરૂ